વાલા વિદ્યાર્થી મિત્રો હું આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે વાક્ય પ્રકારમાં ધોરણ 10 માં જે વાક્ય પ્રકાર છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ જે ટોપિક છે જે 2 માર્ક્સ માં જ આપણને પૂછાય છે તો જે ભૂલભાગ વિદ્યાર્થી મિત્રો 2 માર્ક્સ માટેનો છે અને વિદ્યાર્થી મિત્રો આપણે સૌપ્રથમ પહેલા લેક્ચરમાં જ્યારે કર્તરી વાક્ય રચના અને કર્મણી વાક્ય રચના વિશે આપણે જોયું હતું તો કર્તરી વાક્ય રચનામાં જે કોઈ પણ ક્રિયા જ્યારે થાય તો એ કર્તાને અનુલક્ષીને કરવામાં આવતી હતી જેમાં કર્તાને પ્રાધાન્ય આપવામાં આવતું હતું એ કર્તરી વાક્ય રચના જે કર્મણી વાક્ય રચનામાં કર્તા કોણ હોય અને કર્મને અનુલક્ષીને છે કરવામાં આવે એમાં કર્મની જે પ્રાધાન્યતા હતી એ કર્મણી વાક્ય રચના વિદ્યાર્થી મિત્રો કર્મણી વાક્ય રચના જેવી જ આજે આપણે વાક્ય પ્રકારમાં ભાવે વાક્ય રચના વિષયે અધ્યયન કરીશું પરંતુ વિદ્યાર્થી મિત્રો કર્મણી વાક્ય રચના અને ભાવે વાક્ય રચના બંને અલગ છે રાઈટ તો આપણે સૌપ્રથમ ભાવે વાક્ય રચના એટલે શું એને સમજીએ વિદ્યાર્થી મિત્રો ક્રિયાપદનો ઉપયોગ કર્તરી અને કર્મણી રચનામાં ન થયો હોય તેવી વાક્ય રચનાને ભાવે વાક્ય રચના કહે છે વન્સ અગેન આઈ રિપીટ ફ્રેન્ડ્સ ક્રિયાપદનો ઉપયોગ કર્તરી કે કર્મણી વાક્ય રચનામાં ન થયો હોય તેવી વાક્ય રચનાને ભાવે વાક્ય રચના કહે છે વિદ્યાર્થી મિત્રો ભાવે વાક્ય રચનામાં અકર્મક હોય છે એમાં કોઈ કર્મ રહેતું નથી કોઈ પણ ક્રિયા થવા પાછળ એમાં ભાવ રહેલો હશે કોઈ પણ જે ક્રિયા થાય છે એમાં ભાવ છે પરંતુ કર્મ નથી એવી વાક્ય રચના તે ભાવે વાક્ય રચના તો ક્રિયાપદનો ઉપયોગ કર્તરી કે કર્મની રચનામાં ન થયો હોય તેવી વાક્ય રચનાને ભાવે વાક્ય થાય છે તો ભાવે વાક્યમાં કર્તા કર્મની પ્રધાનતા ન હોય કેવળ એમાં ક્રિયા કે ભાવ પ્રમાણે વાક્ય રચના થાય એને ભાવે વાક્ય રચના કહેવાય છે વન સેકન્ડ આઈ રિપીટ ફ્રેન્ડ્સ ખાસ સમજો તમે આ વાક્ય રચના ભાવે વાક્યમાં કર્તા ક્રિયાનો કરનાર કર્તા કે એમાં કર્મની પ્રધાનતા હોતી નથી કેવળ માત્ર એમાં ક્રિયા જે પણ ક્રિયા થઈ રહી છે કે માત્ર ભાવ પ્રમાણે વાક્ય રચના થાય તો તે ભાવે વાક્ય રચના કહે છે રાઈટ ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો કે ભાવે વાક્ય રચનામાં કર્તા કે કર્મની પ્રધાનતા હોતી નથી એમાં માત્ર કોઈ ક્રિયા થઈ હોય અથવા તો ભાવ રહેલો હોય તેવી વાક્ય રચનાને ભાવે વાક્ય રચના કહે છે ભાવે વાક્યમાં કર્મ રહેતું નથી આ એક ખાસ યાદ રાખશો મિત્રો અહીંયા ભાવે વાક્ય રચનામાં કર્મ રહેતું નથી જે આપણે ઉપર જોયું માત્ર ક્રિયાનો ભાવ હોય છે વિદ્યાર્થી મિત્રો ભાવે વાક્ય રચનામાં કોઈ કર્મ રહેતું નથી પરંતુ માત્ર ક્રિયાનો ભાવ હોય છે આ વાક્યમાં કર્તાને થી વડે દ્વારા જેવા અનુગ એટલે કે પ્રત્યે અનુગ એટલે કે પ્રત્યે કે નામ યોગી લાગે છે જે રીતે કર્મની વાક્ય રચનામાં પણ થી વડે દ્વારા એ કર્તાને સાથે લાગતા હતા એમ જ અહીંયા પણ એ જ રીતે લાગશે આ વાક્યમાં કર્તાને થી વડે દ્વારા જેવા અનુગ કે નામ યોગી લાગે છે ક્રિયાપદમાં આ પ્રત્યે મુકાય છે અને જ્યારે ક્રિયાપદમાં જે આ પ્રત્યયમાં મુકાય છે દાખલા તરીકે એક અહીંયા વાક્ય છે આપેલું છે વિદ્યાર્થી મિત્રો હું તો થથરી ગઈ હવે થથરું ડરું બીવ તો એ ભાવ છે સહજ છે હું તો થથરી ગઈ તો અહીંયા ક્રિયાનો કરનાર જે હું છે ઓકે તો આ કર્તરી વાક્ય રચના છે હવે એના પરથી આપણે ભાવ બનાવ્યું તો હું અહીંયા સર્વનામ છે તો એનું મારાથી બનશે તો મારાથી તો થથરી જવાયું તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આ એમાં પ્રત્યય તમે જોઈ શકો છો અહીંયા છે અહીંયા જવું પરથી જવાયું એમાં તો મારાથી તો થથરી જવાયું એમાં ભાવે વાક્ય રચના બની છે એમાં જે ક્રિયા જે થઈ છે એ થથરવાનો ભાવ છે તો તમને આઈડિયા આવી ગયો હશે
Once again, I repeat, friends, एक बार फरी हमने एक बार repeat करी लिए भावी वाक्य रचना ने क्रिया पदनो उपयोग कर्तरी अने कर्मणी रचना में न थयो हुई क्या भावी वाक्य रचना थाई छे भावी वाक्य रचना में कर्ता की कर्मणी प्रधानता होती नहीं केवल यही क्रिया अथवा भाव प्रमाणे वाक्य रचना थाई तो के भावी वाक्य रचना कहे छे भावी वाक्य रचना में कर्म होतु नहीं मात्र क्रियानो भाव होय छे आ वाक्यमां कर्तानी साथे थी वडे द्वारा जेवा अनुप એટલે કે પ્રત્યય કે નામ યોગી લાગે છે ક્રિયાપદમાં આ પ્રત્યય પણ મુકાય છે તો અહીં કર્તરી વાક્ય રચના આપણે જોઈ કે હું તો થથરી ગઈ તો મારાથી થથરી જવાયું રાઈટ તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે ત્યારબાદ આપણે અન્ય ઉદાહરણ જોઈએ ત્યારબાદ આપણે કર્તરી જે વાક્ય રચના પરથી આપણે કર્મની વાક્ય રચના શીખ્યા છીએ ત્યારબાદ હવે આપણે કર્મ કર્તરી વાક્ય રચના પરથી ભાવે વાક્ય રચના એ જોઈએ કારણ કે આપણો ટોપિક છે ભાવે વાક્ય રચના તો વિદ્યાર્થી મિત્રો જોઈએ અહીંયા કર્તરી વાક્ય રચના છે એમાં ખાલી કર્તાને પ્રાધાન્ય આપવામાં આવે છે ત્યારે ભાવે વાક્ય રચનામાં ક્રિયાના ભાવ સાથેનો સંબંધ છે એમાં કોઈ કર્મ હોતું નથી તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આનો જવાબ હવે આપણે ભાવે વાક્ય રચના વિશે અધ્યયન કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે ટ્રાફિકના કારણે અમે મોડા આવ્યા ટ્રાફિકના કારણે અમે મોડા આવ્યા હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે કે જ્યારે નામના બદલામાં સર્વનામ હોય તો તમને ખ્યાલ છે કે હું અથવા મે હોય તો મને અથવા મારાથી એવા જે શબ્દો લાગે અમે હોય તો અમારાથી તમે હોય તો તમારાથી તું હોય તો તારાથી વગેરે જેવા આપણે ક્રિયાપદના રૂપમાં અહીંયા ફેરફાર થશે સર્વનામમાં જે પણ જે સર્વનામ આપેલા હશે તો એમાં જે થી વડે દ્વારા તરફથી વગેરે જેવા પ્રત્યેક નામ યોગી લાગે છે તમને ખ્યાલ જ છે પણ અમે છે તો અમારાથી આવશે તો અહીંયા જવાબ લખીશું વિદ્યાર્થી મિત્રો આપણે પેલું ભાવે વાક્ય રચનામાં ટ્રાફિક ના કારણે અમારાથી અહીંયા અમે છે તો એ તો શું થઈ જશે અમારાથી મોડું અવાયું હવે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે અહીંયા આવ્યા પરથી અવાયું તો પણ આમાં આ પ્રત્યે આવી જાય છે રાઈટ તો અહીંયા અમે પરથી અમારાથી આપણે મેં તમને અગાઉ જ કહ્યું હતું કે ભાવે વાક્ય રચનામાં જે કર્તા સાથે હંમેશા અહીંયા ક્રિયાનો કરનાર જે અહીંયા અમે છે તો અમારાથી રાઈટ તો એમાંથી પ્રત્યે જુઓ લાગી ચૂક્યો છે રાઈટ અહીંયા ક્રિયા કે ટ્રાફિકના કારણે અમારાથી મોડું અવાયું તો એમાં ક્રિયા કે જે છે મોડું આવવાની ખાલી છે રાઈટ તો એમાં ક્રિયાનો જ ખાલી ભાવ વ્યક્ત થયો છે રાઈટ એમાં મોડું આવવાનું એનું કર્મ નથી ઓકે તો અહીંયા કોઈ કર્મની વાક્ય રચના નથી પરંતુ ભાવે વાક્ય રચના છે ત્યારબાદ જોઈએ જતી 5 ફૂટ લાંબો કૂદકો મારે તો જતી 5 ફૂટ તો અહીં જતીન જે શબ્દ જે મેં લખ્યો છે સ્ટુડન્ટ્સ ત્યાં જતીન થી આવશે જતીન થી 5 ફૂટ જતીન થી 5 ફૂટ લાંબો કૂદકો મરાય અહીંયા પણ આ પ્રત્યે આવી જાય છે મારું પરથી મરે રાઈટ તો જતી નથી તો અહીંયા પણ જુઓ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો થી એ ક્રિયાનો જે કરનાર જે છે એ જતીન છે તો જતીન થી 5 ફૂટ લાંબો કૂદકો મરાય એટલે કૂદકો મારવાની ક્રિયાની વાત છે તો અહીંયા થી પ્રત્યે ક્રિયાના કરનાર જે છે કરતા છે એમાં જો અહીંયા થી પ્રત્યે લાગી ગયો છે ઓકે તમે વડીલો સામે ઊંચા અવાજે ન બોલો તો એનો ઉત્તર રહેશે
તમારાથી વડીલો સામે ઊંચા અવાજે ન બોલાય. તો અહીંયા પણ જુઓ વિદ્યાર્થી મિત્રો, આ પ્રત્યે બધામાં લાગુ પડે છે. ક્રિયા જે થઈ રહી છે બોલવાની, તો એમાં ના બોલાય, રાઈટ? તો એમાં પણ આ પ્રત્યે આવી જશે. તમે પરથી તમારાથી, તો કરતા સાથે આપણે થી પ્રત્યે પણ આવી ચૂક્યો છે. સંકુલમાં છાત્રાલયની વ્યવસ્થા છે, પણ રમેશ કુટુંબથી દૂર નહીં રહે એવું એક વાક્ય છે. સંકુલમાં છાત્રાલયની વ્યવસ્થા છે, પણ રમેશ કુટુંબથી દૂર નહીં રહે. તો આપણે એનો જવાબ જોઈએ. સંકુલમાં જ છાત્રાલયની વ્યવસ્થા છે, પણ રમેશ થી, રાઈટ? તો ક્રિયાનો કરનાર જે છે રમેશ છે, તો રમેશને આપણે થી પ્રત્યયથી જોડીશું. તો રમેશ થી કુટુંબથી દૂર નહીં રહેવાય. તો અહીંયા પણ આ પ્રતિ લાગે છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી દાદા ઠંડા પાણીએ નહાય છે. દાદા છે એ ઠંડા પાણીએ નહાય છે. તો એમાં આપણે જોઈએ દાદાથી ઠંડા પાણીએ નહવાય છે. જો તો ક્રિયાના જે કર્મ કર ક્રિયાના જે અહીં નહવાની જે ક્રિયા છે, રાઈટ? તો એમાં ક્રિયાનો જે કરનાથી અને થી પ્રત્યયથી આપણે જોડ્યા છે. અહીંયા વિદ્યાર્થી મિત્રોમાં અહીંયા પણ આ પ્રત્યય જોડાયેલો છે. અહીંયા ભાવિ વાક્ય રચનામાં તમારે ખાસ એક સમજવાનું છે કે ક્રિયાના કર્તા જે છે, ક્રિયા કરનાર જે કર્તા કે કર્મ એ ગુણ બની જાય છે. ક્રિયા કે એના ભાવનું મહત્વ હોય છે, રાઈટ? જ્યારે કોઈ પણ જે કર્તા છે તેને થી વડે દ્વારા તરફથી પ્રત્યે કે અનુભવ લાગે છે, અને આમાં કોઈ કર્મ રહેતું નથી. અને ભાવિ વાક્ય રચનામાં છે આ પ્રત્યે આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એકવાર આનું પુનરાવર્તન કરી લઈએ. કર્તરી વાક્ય રચના, ટ્રાફિકના કારણે અમે મોડા આવ્યા. તો ટ્રાફિકના કારણે અમારાથી મોડું અવાયું. તો અહીંયા ક્રિયાનું છે કરનાર જે અમે હતા, તો અમારાથી. જતીન 5 ફૂટ લાંબો કૂદકો મારે. તો જતીનથી 5 ફૂટ લાંબો કૂદકો મરાય. ઓકે, તમે વડીલો સામે ઊંચા અવાજે ન બોલો. તમારાથી વડીલો સામે ઊંચા અવાજે ન બોલાય, રાઈટ? સંકુલમાં જ છાત્રાલયની વ્યવસ્થા છે, પણ રમેશ કુટુંબથી દૂર નહીં રહે. સંકુલમાં જ છાત્રાલયની વ્યવસ્થા છે, પણ રમેશથી કુટુંબથી દૂર નહીં રહેવાય. ઓકે, તો અહીંયા પણ આ પ્રત્યય છે. દાદા ઠંડા પાણીએ નહાય છે. દાદાથી ઠંડા પાણીએ નહવાય છે. તો આમાં બધામાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, ક્રિયાનો છે. ઓકે, પણ એમાં ક્રિયાની સાથે એનો ભાવ રહેલો છે. ઓકે, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રેરક વાક્ય રચના વિષય અધ્યયન. વિદ્યાર્થી મિત્રો, આપણે કર્તરી વાક્ય રચના, કર્મણી વાક્ય રચના અને ભાવિ વાક્ય રચના વિષયે માહિતી મેળવેલી. વિદ્યાર્થી મિત્રો, આપણે જે કર્તરી વાક્ય રચનામાં જોયું હતું કે એમાં ક્રિયાનો કરનાર કોણ હોય છે? કર્તા હોય છે. જ્યારે કર્મણી વાક્ય રચનામાં શું હોય છે? કર્મને પ્રાધાન્ય આપવામાં આવતું હતું. જ્યારે ભાવિ વાક્ય રચનામાં કર્તરીમાં એટલે કે મીન્સ કર્તા અને કર્મ એ ગુણ હોય, જ્યારે એમાં ક્રિયા થવાના ભાવ પર મહત્વ ધરાવતું હતું તે ભાવિ વાક્ય રચના. તો હવે આપણે એવી એક વાક્ય રચના વિષય અધ્યયન જે કરવા જઈ રહ્યા છીએ, એ વાક્ય રચના છે પ્રેરક વાક્ય રચના. વિદ્યાર્થી મિત્રો, ક્રિયાપદમાં જ્યારે ક્રિયા કરવા, ક્રિયાપદમાં જ્યારે ક્રિયા કરાવવાનો, ક્રિયાપદમાં જ્યારે ક્રિયા કરાવવાનો અથવા પ્રેરવાનો અર્થ હોય, તે વાક્ય રચનાને આપણે પ્રેરક વાક્ય રચના તરીકે ઓળખીએ
છે. વન સેકન્ડ આઈ રિપીટ ફ્રેન્ડ્સ, ક્રિયાપદમાં જ્યારે ક્રિયા કરાવવાનો અથવા તો પ્રેરવાનો અર્થ હોય, પ્રેરણા આપવાનો જ્યારે અર્થ હોય ત્યારે વાક્ય રચના એ પ્રેરક વાક્ય રચના બને છે. વિદ્યાર્થી મિત્રો, આવું આપણે ઉદાહરણ સહિત સમજીએ તો તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે અહીં માળી ઝાડ કાપે છે, તો અહીંયા જે કર્તરી વાક્ય રચના છે તો અહીંયા માળી જે છે એ ક્રિયાનો છે, કરનાર જે છે કર્તા તરીકે કોણ છે, માળી છે, એની કર્તરી વાક્ય રચના છે. તો ઝાડ કોણ કાપે છે, માળી કાપે છે, ક્રિયાનો કરનાર કોણ છે, માળી છે, માળી ઝાડ કાપે છે. ઓકે, તો હવે સાહેબ માળી પાસે ઝાડ કપાવે છે, તો પ્રેરણા કોણે આપી, સાહેબે આપી. તો અહીંયા પ્રેરક તરીકે પ્રેરક કરતા કોણ છે, સાહેબ છે. તમે જોઈ શકો છો સાહેબે પ્રેરણા આપી એટલે સાહેબ દ્વારા બીજી વ્યક્તિ પાસે કામ કરાવે છે. તો સાહેબ માળી પાસે, તો માળી પાસે જ્યારે કામ કરાવે છે તો અહીં પ્રેરિત એનાથી કોણ થયું, સાહેબથી પ્રેરિત થયું, માળી પ્રેરિત થયો, રાઈટ. તો સાહેબ એ પ્રેરિત કરતા થશે અને માળી કે એ પ્રેરિત કરતા થશે, કારણ કે સાહેબની પ્રેરણાથી માળી એ ઝાડ કાપે છે. તો સાહેબ માળી પાસે ઝાડ કપાવે છે. આમાં પણ વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રક્રિયા આપણને મળી રહેશે. વન સેકન્ડ આઈ રિપીટ ફ્રેન્ડ્સ, જ્યારે જે પ્રેરિત કરતા છે એની પાસે હંમેશા આપણે નામ યોગી તરીકે પાસે, પ્રેરિત કરતાને પાસે દ્વારા જેવા નામ યોગી આ બે શબ્દો લાગુ પડશે. જનરલી તો પાસે જ લાગુ પડે છે. તો પ્રેરિત કરતાની પાસે અથવા દ્વારા જેવા નામ યોગી અથવા તો ને એ કર્મસૂચક, કર્મસૂચક એટલે બીજી વિભક્તિમાં કર્મ તરીકે ને આવે છે, તો ને પ્રત્યે પણ ક્યારેક લાગુ પડે છે. ઓકે, તો ફરીથી એકવાર સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો, ક્રિયાપદમાં જ્યારે ક્રિયા કરાવવાનો અથવા તો પ્રેરણા આપવાનો અર્થ અથવા તો પ્રેરવાનો અર્થ જ્યારે વાક્યરચનામાં હોય તેવી વાક્યરચનાને પ્રેરક વાક્યરચના બને છે. માળી ઝાડ કાપે છે આ કર્તરી વાક્યરચના છે, સાદી વાક્યરચના છે. તો સાહેબ માળી પાસે ઝાડ કપાવે છે, તો પ્રેરક તરીકે કોણ થયું, પ્રેરણા કોણે આપી, સાહેબે, એનાથી પ્રેરિત કોણ થયું, માળી. અને મારી પાસે જ્યારે આપણે હંમેશા પાસે અથવા દ્વારા જેવા નામ યોગી પ્રત્યે કે ને પ્રત્યે લાગે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવું જ આપણે એક અન્ય ઉદાહરણ જોઈએ. તો અહીંયા હું લખું છું, મીના પૂજા કરે છે. હવે જુઓ, તો અહીંયા ક્રિયાનો કરનાર કોણ છે, મીના છે, કર્તા તરીકે અહીંયા મીના છે, કર્તરી વાક્ય રચના છે. હવે આપણે એને પ્રેરક, આપણે એને પ્રેરક વાક્ય રચના બનાવી હોય તો કઈ બનશે, તો બા મીના પાસે પૂજા કરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા મીના પૂજા કરે છે, ક્રિયાનો કરનાર મીના હતી, પૂજા કરવાનું કામ કરતી હતી. ઓકે, તો અહીંયા બા જે છે એ પ્રેરક કરતા થઈ, એનાથી પ્રેરક પ્રેરિત કોણ થયું, મીના છે. એટલે અહીંયા પ્રેરિત કરતા તરીકે કોણ છે, મીના છે. તો બા મીના પાસે પૂજા કરાવે છે, કર પ્રતિ કરાવવું, તો આ પ્રતિ છે આ, અહીંયા પણ જુઓ તમે આ પ્રતિ છે, અહીંયા પણ આ છે. તો બા મીના પાસે પૂજા કરાવે છે. તો ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, ક્રિયાપદમાં જ્યારે કોઈ પણ જ્યારે ક્રિયાપદમાં ક્રિયા કરાવવાનો અથવા તો પ્રેરવાનો જ્યારે અર્થ અભિવ્યક્ત થતો હોય ત્યારે પ્રેરક વાક્ય રચના બને છે. તો અહીંયા બા મીના પાસે પૂજા કરાવે છે, અને બા એ પ્રેરક કરતા થયું, અને એનાથી જે કર્મ સૂચક તરીકે કોણ આવશે, મીના છે. તો એનાથી બા પ્રેરક કરતા છે, ત્યારે પ્રેરિત એનાથી કોણ થયું, મીના થયું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આવા અન્ય ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો હવે આપણે
જે કર્તરી વાક્ય રચના પરથી આપણે પ્રેરક વાક્ય રચના વિષય અધ્યયન કરીએ. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પણ છે આપણને એ રીતે પૂછાય છે કે જે વાક્ય રચના આપેલી હોય એમાંથી આપણે પ્રેરક વાક્ય રચના બનાવવાનું હોય છે. તો તમને વિદ્યાર્થી મિત્રો ખબર જ છે કે પ્રેરક વાક્ય રચના શું છે, કે જેમાં પ્રેરવાનો અર્થ હોય તે પ્રેરક વાક્ય રચના કહેવાય. તો મિત્રો, અહીંયા વિદ્યાર્થીઓએ શાળાના મેદાનમાં વૃક્ષો વાવ્યા, આ ઉદાહરણ છે. વિદ્યાર્થીઓએ શાળાના મેદાનમાં વૃક્ષો વાવ્યા તો શિક્ષકે વિદ્યાર્થીઓ પાસે શાળાના મેદાનમાં વૃક્ષો ગવડાવ્યા. તો અહીંયા પ્રેરક તરીકે કર્તા કોણ છે? શિક્ષક છે. પ્રેરક કર્તા તરીકે કોણ છે? શિક્ષક છે. એનાથી પ્રેરિત કોણ થયા? વિદ્યાર્થીઓ. તો પ્રેરિત કરતા કોણ થયા? વિદ્યાર્થીઓ. તો વિદ્યાર્થીઓ પાસે જુઓ મિત્રો, અહીંયા પાસે એ નામયોગી શબ્દ મૂકેલો છે અને ભવડાવ્યા, બરોબર, દાવ પ્રત્યે લાગ્યો છે. શિક્ષકે વિદ્યાર્થીઓ પાસે શાળાના મેદાનમાં વૃક્ષો ભવડાવ્યા. તો પ્રેરક કરતા અને એનાથી જે અહીંયા કર્મ કરી રહ્યું છે એ પ્રેરિત કરતા તરીકે છે અને એની પાસે આપણે નામયોગી શબ્દ પણ મૂકેલો છે. ત્યારથી કુસુમાયુ યુદ્ધ સુઈ ગયો, તો અહીંયા કરતા તરીકે કુસુમાયુદ્ધ છે. તો માએ કુસુમાયુદ્ધને સુવડાવ્યો, રાઈટ. તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, મા છે પ્રેરક અને કુસુમાયુદ્ધ પ્રેરિત થયો છે. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે મમ્મીએ છુંદાનું તપેલું તડકામાં મૂક્યું. મમ્મીએ જે છુંદો કરેલો હતો અને એ છુંદાનું તપેલું એને તડકામાં મૂક્યું. તો મમ્મીએ મારી પાસે છુંદાનું તપેલું તડકામાં મુકાવ્યું, રાઈટ. તો મમ્મી જે પ્રેરક છે અને પ્રેરિત કોણ થયા? તમે, યાની કે મારી પાસે એ છુંદાનું તપેલું તડકામાં મુકાવ્યું, રાઈટ. એટલે તમે એનાથી પ્રેરિત થયા છો મમ્મીથી, રાઈટ. ઓકે. પછી મેં દફતરમાં મારી નોટો ભરી. તો પછી મેં એની પાસે જ દફતરમાં મારી નોટો ભરાવી, રાઈટ. તો પ્રેરક તરીકે જે છે અહીંયા મેં અને બીજો વ્યક્તિ જે કર્મ કરનાર વ્યક્તિ જે છે, અન્ય વ્યક્તિ છે એની પાસે જ, એટલે કોઈ એવી બીજી વ્યક્તિ જે છે એની પાસે જ દફતરમાં મારી નોટો ભરાવડાવી અથવા તો ભરાવી, રાઈટ. ઓકે. એ સાંજે અમે બધા ખૂબ હસ્યા. તો એ સાંજે અમે બધા ખૂબ હસ્યા. તો એ સાંજે નિલેશભાઈએ અમને બધાને ખૂબ હસાવ્યા. તો અહીં નિલેશભાઈ જે છે એ પ્રેરક તરીકે પ્રેરક કરતા છે અને પ્રેરિત કોણ છે? જે હસવાવાળા. એ સાંજે અમે બધા ખૂબ હસ્યા. તો એ સાંજે નિલેશભાઈએ અમને બધાને, એટલે અમને બધાને જે છે એમાં તો બધાને એમાં નિર અનુલાયો છે, બધાને ખૂબ હસાવ્યા. તો અહીંયા પ્રેરિત કોણ થયા? આપણે, આપણે બધા હસ્યા માટે, રાઈટ. તો સ્ટુડન્ટ્સ, તમને ખ્યાલ આવી ગયો હશે હવે પ્રેરક વાક્ય રચના કોને કહેવાય તે. વિદ્યાર્થી મિત્રો, આજનું જે હોમ એક્ટિવિટી માટે એટલે કે જે ગ્રુપ કાર્ય છે એ તમને વર્કશીટ મુજબ તમારે ગ્રુપ કાર્ય કરવાનું રહેશે. થેન્ક યુ વેરી મચ સ્ટુડન્ટ્સ, ધન્યવાદ.